વર્ડ પર તમે ખાસ ધ્યાન આપજો કોમનવેલ્થ ડે જે છે એ દુનિયામાં તેર માર્ચના રોજ મનાવવામાં આવે છે બરાબર દુનિયાની ઘણી બધી કન્ટ્રીઝમાં કોમનવેલ્થ દિવસ તેર માર્ચના રોજ મનાવવામાં આવે જ્યારે ઇન્ડિયન કોમનવેલ્થ દિવસ એ હાલમાં ચોવીસ મેના રોજ મનાવવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ ભાઈ ઇન્ડિયન કોમનવેલ્થ ગેમ્સની થીમ શું છે તો એ છે ફ્રોગિંગ અ સસ્ટેનેબલ એન્ડ પીસફુલ કોમન ફ્યુચર બરાબર फॉर्गिंग अ सस्टेनेबल एंड पीसफुल कॉमन फ्यूचर खास इम्पोर्टंट है मित्रों हाल वीश में तेवीस में विश्व काचबा दिवस मनायो बीस में आंतरराष्ट्रीय जैव विविधता दिवस एकवीस में आंतरराष्ट्रीय चाय दिवस वीस में विश्व मधमाखी दिवस ओगनीस में राष्ट्रीय लुप्तप्राय प्रजाति दिवस अठार में इंटरनेशनल म्यूजियम डे सत्तर मे विश्व दूर संचार और सूचना समाज दिवस मना तमाम दिवस इम्पोर्टंट है એક્સઆલમાં ટાટા કેમિકલ્સના એમડી અને સીઓ કોણ બન્યા છે તો હવે ટાટા કેમિકલ્સના એમડી અને સીઓ કોણ બન્યા તો મિત્રો એ બન્યા છે આર મુકુંદન કોણ બન્યા છે આર મુકુંદન રાઈટ આન્સર થશે આમાં મિત્રો વાત થઈ છે હવે ટાટા કેમિકલ્સના એમડી સીઓ તો હાલમાં

દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી ગુજરાતના કયા શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ ઉત્કર્ષ પહેલ શરૂ કરવામાં આવી તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભરૂચ બરાબર ગુજરાતના ભરૂચ ખાતે કઈ બેંકે ગ્રાહકો માટે લાઈવ વિડીયો ચેટ અને વેબ ચેટ શરૂ કર્યું છે બેંક ઓફ બરોડા હવે આ બેંક ઓફ બરોડાની સ્થાપના નાઇન્ટીન જીરો એટમાં થઈ એનું હેડક્વાર્ટર વડોદરા ખાતે આવેલું છે ચેરમેન છે હાલમાં હસમુખ આદિયા વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને હાઈકોર્ટ અસિસ્ટન્ટ અને પટ્ટાવાળા પોલીસ કોન્સ્ટેબલ વનરક્ષક પીએસઆઈ જીપીએસસી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનો કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોમનવેલ ગમ્સ ટ્વેન્ટી વર્લ્ડ કપ ફીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરાલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી સીઓ બ્રાન્ડ પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો પુરાય એક વર્ષનું કરંટ અફેર્સ તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઈવ વન જીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે નહીં કોને ભારતીય સેનાના નવા એમજીએસ નિમણૂક કરાયા

પીએમ નરેન્દ્ર મોદી હાલમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા અને ઓસ્ટ્રેલિયામાં આવેલું છે મિત્રો હેરિસ પાર્ક આ હેરિસ પાર્કનું નામ બદલીને હવે લિટિલ ઇન્ડિયા કરવામાં આવ્યું છે હવે વાત થઈ છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે મિત્રો કેનબરા ઓસ્ટ્રેલિયાની કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીસ કોણ છે એન્થની અલ્બનીસ રાઇટ આન્સર થશે મિત્રો હાલમાં ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને વિશિષ્ટ સેવા મેડલ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા આપવામાં આવ્યો છે અમેરિકા અને બ્રિટેન ઓસ્ટ્રેલિયામાં પરમાણુ ઉર્જાથી ચાલવાવાળી પંડુપી ઉપલબ્ધ કરાવશે એક ઓસ્ટ્રેલિયાના ડિક્કિન વિશ્વવિદ્યાલયે ગિફ્ટ શહેરમાં પોતાનું પરિસર સ્થાપિત કરવાની જાહેરાત કરી છે નેક્સ્ટ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા બાસ્કેટબોલ

એ શ્યાલમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો ત્રીજો સંસ્કરણ ક્યાં શરૂ થયું ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના ત્રીજો સંસ્કરણ મિત્રો એ ઉત્તર પ્રદેશ ખાતે શરૂ થયું છે હવે વાત કરીએ ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશના સીએમ છે મિત્રો હાલમાં योगी आदित्यनाथ उत्तर प्रदेशના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને યુપી નું કેપિટલ જે મતલબ લખનઉ હાલમાં ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં નાથ કોરિડોર વિકસિત થશે કનૌજમાં ઇન્ટરનેશનલ અરોમા પાર્કનો ફેઝ 1 હાલમાં પૂરો થયો છે લખનઉમાં નવો ફાર્માસ્યુટિકલ રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન્સ્ટિટ્યુટ સ્થાપિત કરાશે ઉત્તર પ્રદેશના વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ભારતનો પહેલો રીડિંગ લાઉન્જ શરૂ થયો છે એટલે કે લાઇબ્રેરી નૈશાલમાં ભારત સરકારે લોકોના ચોરાયેલા કે ખોવાયેલા ફોન ને ટ્રેક કરવા માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું તો ભારત સરકાર દ્વારા લોકોના ચોરાયેલા અથવા ખોવાયેલા ટ્રેક કરવા માટે સંચાર સાથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું આ પોર્ટલ કોણે લોન્ચ કર્યું છે તો કેન્દ્રીય રેલવે અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ લોન્ચ કરવામાં આવ્યું છે નૈશાલમાં આવેલ હેકેના ના વાર્ષિક દુઃખ ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે તો મિત્રો હેકેની એક રિપોર્ટ આવી છે વાર્ષિક દુઃખ એટલે કે સૌથી દુઃખી જે કોઈ કન્ટ્રી હોય ત્યાંના લોકો હોય તો મિત્રો આમાં ઝિમ્બાવે જે છે એ ટોપ પર રહ્યું છે ભારતીય રેલવેએ કયા દેશને વીસ બ્રોડગેજ ઇન્જન સોંપ્યા તો હાલમાં ભારતની રેલવે દ્વારા બાંગ્લાદેશને વીસ બ્રોડગેજ રેલવે ઇન્જન આપવામાં આવ્યા છે હવે મિત્રો વાત એ છે બાંગ્લાદેશની તો બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા કરન્સી છે ટકા અને પ્રેસિડેન્ટ છે હાલમાં મોહમ્મદ શાહબુદીન હાલમાં છઠ્ઠા ભારતીય મહાસાગર સંમેલનની મેજબાની ડાકા કરશે પચાસ સ્ટાર્ટઅપ એક્સચેન્જ પ્રોગ્રામ શરૂ કર્યા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભોલાગંજમાં પ્રથમ બોર્ડર હાર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચે સંયુક્ત નવ સૈનિક અભ્યાસ ચટ્ટોગ્રામ હાલમાં શરૂ થયું છે વિશાલમાં આઈપીએલની એક સિઝનમાં સાતસો રન બનાવવા સૌથી યુવા ખેલાડી કોણ બન્યા છે તો મિત્રો શુભમન ગિલ અત્યારે ફોર્મમાં ચાલી રહ્યા છે અને આઈપીએલની એક સિઝનમાં સાતસો રન બનાવવાવાળા સૌથી યુવા ખેલાડી બની ગયા છે શુભમન ગિલ મિત્રો હાલમાં આઈપીએલમાં સૌથી વધારે વિકેટ લેવાવાળા બોલર બન્યા છે યજુવેન્દ્ર ચહલ આઈપીએલ ઇતિહાસમાં સાત હજાર રન બનાવવાળા પ્રથમ ખેલાડી બન્યા હતા વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધારે મેચ રમવાવાળા વિદેશી કેપ્ટન બન્યા છે ડેવિડ વોર્નર આઈપીએલમાં સૌથી ફાસ્ટ સો વિકેટ લેવાળા ખેલાડી બન્યા છે કગીસો રબાડા આઈપીએલ બે હજાર ત્રેવીસમાં સદી મારવાળા પહેલાં ભારતીય બન્યા હતા વેંકટેશ અય્યર આઈપીએલ પૂરો થશે એટલે આપણે એક અલગથી આઈપીએલનો વિડીયો બનાવીશું

એ શાલમાં કર્ણાટક વિધાનસભાના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ કોણ બન્યા છે તો હાલમાં કર્ણાટકમાં ઇલેક્શન થયા હતા કોંગ્રેસે સ્પષ્ટ બહુમત મેળવ્યું કોંગ્રેસના સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી બની ગયા છે એ પણ તમારે યાદ રાખવાનું છે કર્ણાટકના રાજ્યપાલ છે મિત્રો થાવરચંદ ગેહલોત અને ડેપ્યુટી સીએમ બન્યા છે ડીવે ડી કે શિવકુમાર એ પણ ખાસ યાદ રાખજો તો હાલમાં યુટી ટી ખાદર કર્ણાટક વિધાનસભાના પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ બન્યા બરાબર હાલમાં બેંગલુરુમાં પચીસ એપ્રિલ બે હજાર તેવીસના ઝીરો સેડ ડેનો અનુભવ કરવામાં આવ્યો ચૂંટણી આયોગે કર્ણાટકમાં પહેલી વખત વોટ ફ્રોમ હોમની પણ શરૂઆત કરી હતી એ પણ યાદ રાખો વિશાલમાં કેટલામાં કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું ફ્રાન્સમાં આયોજન કરાયું તો છોતેરમાં ખાસ યાદ રાખજો મિત્રો છોતેરમાં કાન્સ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું હાલમાં ભારતના માહિતી પ્રસારણ રાજ્યમંત્રી એલ ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું શાલમાં એપેક્સ યુનિવર્સિટી જયપુરે કોને માનદની ઉપાધિ આપી છે તો સોનુ સૂદ અભિનેતા મસીહા સોનુ સુદને એપેક્સ યુનિવર્સિટી જયપુરે માનદની ઉપાધિ આપી છે ત્રિપુરા રાજ્યના ટુરિઝમ બ્રાન્ડ બન્યા તો ત્રિપુરા અગરતલા ત્રિપુરાના રાજ્યપાલ છે મિત્રો સત્યદેવ નારાયણ આર્યા વિદ્યાર્થી મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો વાત કરીએ રિવિઝન પચીસ પાંચ બે હજાર ત્રેવીસ પહેલું છે હાલમાં વિશ્વ કાચવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો ત્રેવીસ મે રાઈટ આન્સર છે કોણે નિર્વિરોધ ભારત તાઇકવાન્ડો પ્રમુખ બન્યા તો નામદેવ સિરગાંવક હાલમાં કયા શહેરમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરે ઇન્ટેલિજન્સ બાયોપ્સી માટે ગન તૈયાર કરી તો અમદાવાદ રાઇટ આન્સર છે હાલમાં આવેલ જેવેલિયન રેન્કિંગમાં દુનિયાના નંબર વન ખેલાડી બન્યા છે નીરજ ચોપડા હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે પોટીસન્ડ ફ્રીડમ નામની નવી પુસ્તકનું વિમોચન કર્યું તો અસમના રાજ્યપાલ જે છે મિત્રો ગુલાબચંદ કટારીયા એમણે હાલમાં આવેલી ગ્લોબલ લીડર અપ્રુવલ રેટિંગમાં કોણ ટોપ પર રહ્યું તો નરેન્દ્ર મોદી

આકાશવાણીએ બોલીમાં સાપ્તાહિક બુલેટિન જારી કર્યું હતું છત્તીસગઢ રાઈટ આન્સર છે હાલમાં શરત બાબુનું નિધન થયું છે તેઓ કોણ હતા તે અભિનેતા હતા હાલમાં કયા રાજ્યના કપિલેશ્વર મંદિરને એ ની સંરક્ષિત સ્મારકોની લિસ્ટમાં સામેલ કર્યા તો ઓડિશા રાઈટ આન્સર છે હાલમાં કયા દેશના વડાપ્રધાને મહિલા વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદઘાટન કર્યું તો મિત્રો નેપાળના પીએમ પુષ્પકમલ દહલ પ્રચંડે હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શાસન લાગુદારી પહેલ શરૂ કરી તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે હાલમાં દેશનો સૌથી મોટો હાઈકોર્ટ ક્યાં બનાવવામાં આવશે તો ઝારખંડ ખાતે તો ફ્રેન્ડ આ હતા રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં ટીમ ઇન્ડિયાના કિટ સ્પોન્સર કોણ બન્યા છે તો મિત્રો રાઇટ આન્સર તો આમાં પ્યુમાં બરાબર પ્યુમાં સોરી એડિડાસ જે છે ટીમ ઇન્ડિયાના કિટ સ્પોન્સર બન્યા ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં આવેલ સિવિલ સર્વિસ પરીક્ષામાં કોણ ટોપ કર્યું એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નો આ સાથે જય હિન્દ